આજે લોકસેવા પ્રસારણ દિવસ છે ચૌદ નવેમ્બર ઓગણીસો ચુમ્મોતેરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માત્ર એક વખત આકાશવાણી દિલ્હીના સ્ટુડિયો ગયા હતા ત્યારથી દર વર્ષે આ દિવસને લોકસેવા પ્રસારણ દિવસના રૂપે ઉજવવામાં આવે છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશના વિભાજન પછી હરિયાણામાં કુરુક્ષેત્રમાં અસ્થાયી રૂપે વસેલા સ્થાપિતોને બાર નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ આકાશવાણીથી સંબોધિત કર્યું હતું મહાત્મા ગાંધીનું બાર નવેમ્બર ઓગણીસો સુડતાલીસના કુરુક્ષેત્રની યાત્રા કરવાનું તેમજ ત્યાં અડ્ડો જમાવીને બેસેલા અંદાજિત અઢી લાખ ભારતીય શરણાર્થીઓને સંબોધિત કરવાનો કાર્યક્રમ હતો જો કે અમુક કારણોસર તેઓ કુરુક્ષેત્ર ન પહોંચી શક્યા જેથી તેઓ માટે ઓલ ઇન્ડિયા રેડિયોથી લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી ગાંધીજી આકાશવાણી ગયા અને બપોરે ત્રણ વાગે શરણાર્થીઓને સંબોધિત કર્યું હતું